સાબરકાંઠા જિલ્લામાં ટામેટા પકવતા ખેડૂતોએ રાતા પાણીએ રડવાનો વારો. માત્ર 2 રૂપિયા કિલો વેચાયા ટામેટા. થોડાક સમય પહેલા 200 રૂપિયા કિલોના ભાવે વેચાતા ટામેટા. સાબરકાંઠા જિલ્લામાં ટામેટાના ભાવ ગગડતા ખેડૂતો બન્યા ચિંતાતુર. આસમાને ગયા બાદ ફરી એકવાર ટામેટાના ભાવ ગગડી પડતા ટામેટા પકવતા ખેડૂતો ચિંતિત બન્યા છે. 200 રૂપિયા કિલોના ભાવે મળતા ટામેટા આજે ખેડૂતો માત્ર 2 રૂપિયા કિલોના ભાવે વેચવા મજબૂર બન્યા છે. આમ તો શાકભાજીના ભાવો વધે ત્યારે ગૃહિણીઓના બજેટ ખોરવાતા હોય છે, પરંતુ જ્યારે શાકભાજીના ભાવ તળિયે જતા હોય છે ત્યારે શાકભાજી આવતા ખેડૂતોના બજેટ ખોરવાતા હોય છે. આવું જ ટામેટા પકવતા ખેડૂતોના સાથે થયું છે. થોડાક સમય પહેલા 200 રૂપિયા કિલોના ભાવે વેચાતું ટામેટું આજે માત્ર 2 રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે, ત્યારે ટામેટા પકવતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. હિંમતનગર સહિત જિલ્લામાં કેટલાક ભાગોમાં ટામેટાની ખેતી ખેડૂતો કરી હતી. ગત જૂન જુલાઈ માસમાં ખેડૂતોએ ટામેટાના મોંઘા ભાવના રોપા લાવી વાવેતર કર્યું હતું. ત્યારબાદ ટામેટાના છોડ ઉછેરવા માટે માંડવા બનાવ્યા અને બાદમાં વરસાદ વરસતા ટામેટાના છોડ મુરઝાયા હતા, જેમાં પણ ખેડૂતોએ ખાસો એવો ખર્ચ અને માવજત કરી ટામેટા ઉત્પાદન કર્યું, પરંતુ ઉત્પાદન સમયે ભાવ ન મળતા હોવાને લઈ હાલ તો ખેડૂતોએ રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. ઉમંગ રાવલ, જેડેશ ટીવી, સાબરકાંઠા. ખેતરથી લઈ બજાર સુધી વેચવામાં ખેડૂતોને કેટલી તકલીફ, કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે, કેટલી ઉપજ મળે છે? જો વાવેતરથી ખેડૂતને અત્યારે 200 વીઘાનું વાવેતર છે, તો વાવેતરનું કોસ્ટિંગ જો જોવા જઈએ ને તો અમારો ખર્ચ છે ને વાવેતરથી માંડી અને ટોટલી પ્રોડક્શન સુધીનો ખર્ચ અમારો પર વીઘે 1 લાખ રૂપિયા હોય, 1 લાખ રૂપિયા થઈ ગયો છે. અને એના સામે અત્યારે માર્કેટમાં અત્યારે ખેડૂતને વળતર છે ને 5-10 હજાર રૂપિયાની વળતર મળેલી છે. તો એના સામે ખેડૂત આજે એટલો બધો લાચાર થઈ ગયો છે કે શું કરવું એ કંઈ ખબર નથી પડતી. તો આના માટે કરીને હવે અમારે મજૂર લેબર કોસ્ટ અમારો 300 રૂપિયા છે પર ડે, પ્લસ એનું ટ્રાન્સપોર્ટેશન જો આજુબાજુના માર્કેટમાં લઈ જઈએ તો અમને 6-7 રૂપિયા ટ્રાન્સપોર્ટેશન લાગે પર મણે, અને ગાંધીનગરને મોટી સિટીમાં અમે લઈ જઈએ અહીંયાથી તો પર મણે 20 રૂપિયા કોસ્ટિંગ લાગે છે ટ્રાન્સપોર્ટેશનનું. અને ભાવ ત્યાં કને 40 રૂપિયા અમને મણ મળે છે, અને જ્યારે 40 રૂપિયા મણ મળતો હોય અને 20 રૂપિયા ટ્રાન્સપોર્ટેશનમાં જતા રહે તો અમને લેબર કોસ્ટ કાઢવી, અમારો નફો ઘરે લઈ આવો કે શું લઈ આવવું કંઈ ખબર નથી પડતી. હાલ ટામેટા અમે નીચે ફેંકી દઈએ છીએ, ઢોરને ખવડાવી દઈએ છીએ, બાકી પોસાય એમ તો છે જ નહીં માર્કેટમાં લઈ જવાનું. તો ગવર્મેન્ટે આ તરફ ધ્યાન દેવું જોઈએ અને આયાત જે કરે છે એના ઉપર થોડુંક હમણાં પેલું રાખવું જોઈએ અને નિકાસની પદ્ધતિ થોડીક એક ઇઝી કરે એવું તો સારું રહે એમ તો પોષણ.